સદગુરુ ભગવાન ની જય રામજી રામ વા ગરીબદાસ વાન સુખરામ બુદ્ધગીર બાનિબુદગીર નુરાપીરની રામદેવજી મહારાજ કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાની ગૌ માત્િતાપી સત્ય સનાતન ઓ નમ હર હર શૈ ઓહંગ અહંગ ઇન્ડ ફાટી સોહમ મારિયા રિયા સમાય રમતા રામ રણુજયા એવા પરસાદીને પીર કહેવાના તો આ રામદેવજી મહારાજ અલગ પુરુષ કહેવાય લખાય નહીં જોઈ પણ ન શકાય છતાંય ભક્તોને ભાવને હિસાબે ઈ પ્રગટ અને નિર્ગુણમાંથી સગુણ ભયા રામદેવજી મહારાજ તુલસીદાસ મહાત્માએ નિર્ગુણનું વર્ણન કર્યું આંખ વિના જોઈ શકે કાન વિના સાંભળી શકે હાથ વિના પકડી શકે જીવ વિના બોલી શકે પગ હાથ વિના હાલી શકે તો આવું અવલોકિક તત્વ જેને અગમ અગોસર કહેવાય અને ઈસ સુખરામ બાપુએ કીધું અગમ અગોસર તે પદ પાવે ક્યારે ગુરુની કૃપા થાય અને ત્યારે એ વસ્તુ સમજાય તો બધી વસ્તુ તો આપણે સમજી શકાય પણ હું આત્મોસવ બધાના ઘટનીમાં આત્મોસવ એવું પ્રેરણિત પ્રેરણા આપને પ્રાપ્ત કરવાની છે કે એવું તત્વો મને ક્યારે સમજાય એવો કયો આરાધ છે કે એ આરાધની ઘટો ઘટોઘટની માલપા સુખરામ ઘટો ઘટોઘટ પ્રગટ પુરુષ પુરાણી એને પણ કીધું ઘટોઘટ પ્રગટ પુરુષ પુરાણી આ પંચકોષથી રહે છે ન્યારો આ વૈભવ વિલાસ આપો બધા આખા જગતને અને પોતે રહે છે પરબારો જે પરબારો રહે ને એની ઓળખાણ કરવાની પરબારો એને કોઈ જરૂર નથી શરીરની પણ જરૂર નથી પૃથ્વીની પણ જરૂર નથી સૂર્ય ચંદ્ર આકાશ વાયુ કોઈ પણ એને જરૂર નથી કારણ કે એમાંથી ઉદભવે અને એમાં હમાય વસ્તુ દેખાતી નથી વાત કરે કેવું ભૂતનાથ ભૂતનો અર્થ પાંચ તત્વ પાંચ તત્વો નું જગત એનો જો કોઈ કરતા પુરુષ છે જે નાથ છે એ ભૂતનાથ હવે નોતા રે લોભે ને નોતા લાલસું જો આ કેવી વસ્તુ બતાવી ભગવાન કૃપા ક્યારે કરે આપણે માથે માથે આપણને આત્મદર્શન ક્યારે થાય આત્મજ્ઞાન ક્યારે થાય આપણને સાક્ષાત્કાર એટલે કે હું કોણ છું ક્યારે ખબર પડે તો કે લોભ અને લાલસ એ નોતા અને આપણામાં કદાચ હશે તો કાઢવું તો પડશે જો લોભ લોભને કન્વર્ટ કરવાનો છે બીજી દિશામાં કામિની ને મને કામીની લોભીને મને ધન એવું સિતવન કરીએ આ ઘરનું બોલે છે આપ તો આપ સમર્થતા આપ ઓળખાયો આપે આપ સમાણો બાપુએ કીધું સદ્ગુરુધામજી રામ બાપુએ ગુરુ શરણે પોતે પોતામાં સમાય જાય તો પહેલાં કેવા હતા લોભી નહોતા લાલસુ નહોતા અને અત્યારે કોઈ પણ ક્ષેત્રની માલિકા આપણને લોભ અને લાલશ ઠીક છે જીવની પ્રકૃતિ માલ પાસે સ્વભાવ છે લોભ અને લાલચ હોય આદિજન્મથી આપણા સંસ્કાર બીજ પડેલા છે એને કારે ટાળશું જો આવી અવલોકિક વસ્તુ આવી એ સમર્થ વસ્તુ આપણને આપી હોય તો આપણું જીવન પલટોનો મારે પરિવર્તન ન થાય તો તો કોઈ પણ વૃક્ષ તમે વાવો એક આંબો વાવો બાર વર્ષે ફળે પછી એની માલપા ફળ આવે જો અત્યારે ઋતુ છે આંબાની માલપા શું મોર કેટલા વર્ષે આવે બાર આપણી માલપા અગિયાર વર અને બાવન દિવસે મોર આવે ધ્યાન રાખજો પણ કાસા ભરદા કામ નો આવે ફાલ ફૂલ ખરીદ આવે પછી સદગુરુ નામના ત્યાં ટોયા બેહારો ખરી ખંતી પકાવો આંબો અમરશે કોક ભૂમિને ભાવે નિર્ગુણિયા નર વાવે આંબો અમરશે કોક ભૂમિને ભાવે આ બધાને ભક્તિ રૂપી આંબો પ્રાપ્ત નથી થતો અને લોભી અને લાલસ કામી અને કપટી એની મેલ પર ક્યારે ફળીભૂત થતો નથી તો એ મોર જ્યારે ખાખડી થાય ત્યારે મોળી હોય પછી એની મેલ પર અવસ્થા ખાખડીની પામે ત્યારે ખાટ હોય અને પછી ખાટી થાય અને ખાટું મધ્યમ જેનું ગળહટું કહેવામાં આવે અને પાંચમી ભૂમિકા જ્યારે પરિપૂર્ણ પરિપક્વ પાકે અને મીઠા મીઠો રસ થાય કોક કોક વિરલા આપણે કા ફાલફૂલ હોય કા ખાખડી હોય પછી કવાની મહેલપા ખરીદ આવી અત્યારે જો આયુર જો અટાણ તમે જોવો છો ને ઘણા રાજ્યની મહેલપા વરસાદને કરા ફરીને પવન છે કારણ કે આ અવસ્થાની મહેલપા આ જ આવે મોબાઈલ હોય ભોગ હોય રમત ગમત હોય કુસંગ હોય સમજાણું આ કહેવાય આ કવા છે બધો કવા સારો વાહ નથી પણ સુખરામ બાપુએ કીધું ભક્તિ કરતા હોય તો ક્યારે જ હોય સાનુકૂળ પવન આપકી ભક્તિ સાનુકૂળ પવનો અને ધક્કો મારે એકદમ મંદ સુગંધ શીતળ પવન હોય ને અને ત્યારે એ આંબે આ ફળ પરિપકવો થાય અને એની મહિલ પર જ્યારે રસ પરિપક્વો થાય ને અને પછી તમે બાટલા ભરીને બાર મહિના આવેલ છે ડગળા ભરીને ફ્રીજમાં મૂકી જાઓ પાછું પેક કરી તો આપણો સ્વભાવ કોઈનો નહીં આપણે ખાખડી સહી મોર સહી કે એની પાસે સાંધિયું કે કણે છે હાથનું હોય ને હાથનું મર્યા પડે ને કણે પડે ને તે મહિના અને એમાં હેઠું પડી ગયેલું હોય ને એ હાથનું બગડે અને ઈ સાંધિયું હેઠું પડેલું છે એ બીજાને સાંધિયા કરે એટલે ખાસ ધ્યાન રાખવાનું હું કીધું ગંગા સતીએ વિવેક રાખો સમજીને ચાલો વસ્તુ રાખો ગુપાત અજડ અવિવેકી થી વિમુખ હોય એ ટોપલો બગાડે બાપુ દેહાણ ભાઈચાની મહેલપા કહેતા એ સાંધીઓ એક ટોપાની મહેલપા હોય ને પછી કેરી હોય એક ટોપલાની મહેલપા એમાં એક સાંધી હોય એટલે એના વાઇબ્રેશનો લાગે તો જેને ભક્તિ માથે ધર્મ માટે સદ્ગુરુ માથે વસન માથે ભજન માથે નિષ્ઠા નથી એ બધે સાંધિયા કહેવાય શું કહેવાય જીભની મહેલપા સાંધી પડે ને તો તમે ડૉક્ટર બતાવો તમને બીક ઘાલી દી ત્યારે મરી ગયા હું છું ગયા અટાને જીણી એવી સાંધી પડે તો શંકા થાય થાય ને જે કસરા નહીં હોય તોય તો અહીંયા જે ભૂતનાથ કહેવા માગે છે લોભ અને લાલચ તો આપણે પરમાત્માએ મનુષ્ય ઉત્તાર દીધો સદગુરુને શરણે થયા સત્ય વસ્તુ પ્રાપ્ત થઈ તો આપણા જીવનની માહિલ પર પરિપક્વ જો પાકવી નહીં તો જો ડાળેથી થળીએથી છૂટી ગયા તો વેલાના વસુટા ભવે ભેળા નહીં થાય કારણ કે આ વસ્તુ છે જે રામદેવજી મહારાજે કલિકાલની માલપા ચોથા યુગની માલપા જે ધર્મ નિધાર ધર્મની સ્થાપના કરી છે કારણ કે સતયુગ દ્વાપર અને તીરતા અને આ કલિકાલની મહેલપા આ અજર અમર વસ્તુ આની મહેલપા કરોડોતર છે આ કોઈ સામાન્ય વસ્તુ નથી અને આ ભક્તિની માલપા હું અને મારું તારું અને મારું દેહભાવ છૂટે કારણ કે આ કોઈ આપણે યોગ બાર વર્ષનો યોગ કરે કદાચને સંન્યાસ બને કદાચને જગતની માલપા બધો ત્યાગી દે નિવસ્ત્ર આટા મારે પણ આ વસ્તુ આવ્યા પછી કારણ કે આ વસ્તુની માલપા સહજની માલપા કોઈ પણ સ્થિતિની માલપા સમાધિત થાય છે કારણ કે જેને મમતત્વ મારું અને હું છૂટી ગયું આ મારા મારાગજ મારા તારાનો છોડવાનો રૂપ રંગ મટાડવાનો ગંગા સતી કીધું રૂપ રંગ મારું તારું હારું જાત ભાત વર્ણ વિકાર આ વસ્તુ થી છૂટશે એટલે કીધું કે નોતા રે લોભે ને નોતા લાલ એની બુદ્ધિમાં ભ્રમ નોતો ઉઠતો કોઈ પણ પ્રકારનો ભય કે ભ્રમ ઊભો ન થાય સત્ય સમજાયું બસ નિષ્ઠા થઈ ગઈ નક્કી પણ હું થઈ ગયું ધડો બંધાઈ ગયો ધારણા થઈ ગઈ જીવનની માલપાત તીરપ અને સમતા આવી આપણા જીવનની માલપાત તમે તપાસો તમને સદગુરુ સમજ્યા પછી બીજી કે સમજવાની જરૂર રહી છે તમને સદગુરુ એ વસ્તુ આપી પછી કોઈને પૂછવાની કોઈ તળિયા તપાસવાની જરૂર એક ભાઈ તારી પાસે હું છે કે મારી પાસે હું છે એવી એવી અવલૌકિક વસ્તુ મહાન પુરુષ છે કીધું પ્રાણ અને પિંજરને પડે ગુરુ ગુરુગમ કહ્યો ન જાય એવી પહેલી રહી આવી કમાયું જેને નવ નવું પારખી એ પાછળથી રહ્યો પહટા વિરા મારા મૂડી રહી એ ગુમાવી આ મૂડી કીધું ને આગળ આ છોકરો હતો આગળ ગાતો હતો ગયો મળી એ તમે જોવો છો આપણને એમ થાય કે આપણને એક કડી નથી આવડતી રાગ નથી આવડતો ભળતા હરખું નથી આવડતું હરખું સમજતા નથી આવડતું તો કારે કરશું આ એટલો સત્સંગ મળે એટલી સેવા મળે એટલું સત્કર્મની માલપા તમને પ્રેરિત કરવામાં આવે સતાય ધડો બંધાય નહીં તો કઈ જગ્યાએ આપણી ભૂલ છે આપણે આપણું તપાસવી એવું સામાન્ય બાળક પૂર્વની કમાઈ લઈને આવેલું હોય તો આપણે એવી ભક્તિ ભજનની કમાઈ કરો એવી રહી કમાઈ નવું પારખી પાછળથી રહ્યો પછી છેલ્લે જીવનની મહેલપા કમાઈ નહીં થયો 50 સાઠ વર્ષ પછી ભક્તિ ભજન કાંઈ નહીં થાય કારણ કે બાપુએ કીધું એ વૃદ્ધા પણ આવી ગયા ઢુકડા ભક્તિ ભજન નહીં થાય કેમ કે સુકૃત કાંઈ નથી સુક્રત ન એટલે ભ્રમ ઉત્પન્ન થાય ભજન માથે પીર માથે ગુરુ માથે સત્ય માથે જે સત્યને હાલતા એને મહેલપા તમને ભ્રમણા ઉત્પન્ન થાય આ ભ્રમ પેલા ભ્રમ નહોતા હું કે મોબાઈલ પેપર પેપરને કહેતો તો ને હતી નહોતું જાજુ એની માલપા આવી જાય હું આવી જાય આ સાંધિયામાં તો આપણું જીવન બનાવી ગયું જય સુખરામ બાપુ અલગ ધણી રામદેવજી મહારાજ પ્રગટ થયા એ પ્રગટ વસ્તુ પ્રાપ્ત થઈ બુધગુર ગુરુ કૃપાથી એવી અલૌકિક વસ્તુ કઈ જગ્યાએ આપણે ઘટે છે કઈ જગ્યાએ ઉણપ છે કઈ જગ્યાએ નિષ્ઠા નક્કી નથી થતી કારણ કે તમને નક્કી તો ત્યારે જ થાય સદગુરુથી નજીક સદગુરુના બાળક હોય અને એની નજીકમાં નજીક રહેવું ત્યારે આપણને ખબર છે ઘણી વખત દાખલો બાપુ બાપુ બહુ દ્રષ્ટાંત દેતા બુખારાના બાદશાહ ની મેલપા બુખારાનો બાદશાહ આગલા જ નમની માહા થોડોક એડવાન્સ થયેલો કોઈ રાજાને ત્યાં સંતાન નોતુન ગુરુ શિષ્ય ત્યાં મદિગરી કરવા ગયા અને ગુરુની કૃપા દ્રષ્ટિ થઈ તો એડવાન્સ થઈને સેવક બોલી ગયો કે તમારે છોકરો નહીં તમારો છોકરો થાય બહુ ધ્યાન રાખજો પરસાદ દેવામાં આપણે થોડીક કમાયું થોડીક સમજણ હોય કે તો હરાપને પરસાદ ફરસા દેવા મળવી બેનું ભાઈ બહુ શાંતિ રાખજો બાપો કમાઈ કરજો આ કમાય વાપરવા હાટું નથી કારણ કે એ પુણ્યના પ્રતાપથી આપણે બહુ નામ સંસાર કરવાનો કારણ કે આ વસ્તુ આપી દીધાથી વહી જાય તો આને સંન્યાસ લઈ ભગવાનનું વજન કરીને કંઈક કમાણી કરી હતી તો ગુરુને પૂછાવીને કીધું કે તારીના દીકરો રાજા ને ત્યાં તો ખંજોળી બધાને આવે ને મોટા માણસ છોકરા દેતા કે આપણને કંઈક દેહ માન થાય ને બાપુ બાપુ કરે ને સેવક કોઈ નાનો ગુરુ નથી થવું મોટાના ગુરુ થવું અહીં નાના મોટાનો ભેદ થાય ને જેની ભેદ દ્રષ્ટિ તૂટી ગઈ સદગુરુ છે પછી એના ગુરુ એ શ્રાપ દીધો એના સાત અવતાર સુધી વાહી જ્યાં પણ હોતું ને તું એડવાન્સ છો છો તો હવે જા તારું શરીર છૂટી જાય ને તું ત્યાં દીકરા તરીકે જા પણ ગુરુના શ્રાપ ની મને પણ મુક્તિ હોય પણ પગ થોભા ગુરુના ગુરુ મહારાજ ભલે મારી ભૂલ થઈ ગઈ ક્ષમા સાવું પણ તમે મને પાછા એના મળી જો તમે મળી જ્યો મારે બીજું કઈ ન જોતું મારે રાજ વૈભવ કાંઈ ભોગવવું જ નથી આ વૈભવ નું જ ભોગવવો તમે મને મળી જ્યો અને પછી કીધું સારું ત્યારે રાખજે વીસ વર્ષ થાય એટલે હું આવી જાય અને તું પણ નહીં રહે પછી બુખારાનો બાદશાહ અને હળવેલ વખત થતી પામો ની તો ઘણી વખત દ્રષ્ટિની મેં પકી દો કે જગતની ભાન ન આવે અને એવી રીતે હાથાવ પણ છતાંય એક હાંડિયું મરી ગયેલું દ્રષ્ટિગોચર કરી કે ભાઈ આ કોણ મરી ગયું તો કે હાંઢિયો મરી જાય એટલે શું તો કે ભાઈ એક વખત બધાને મરવું પડે એ શિબિરે ગુરુનું આગલું વસન બોલ બોલતો અડાટ તો વૈરાગ આવી ગયો જગત મિથ્યા લાગવા મળ્યું તો હવે મારાનું શું કરું તો કે સંતને શરણે જા કોઈ સંતને શરણે જા રાજ વૈભવ એટલું એટલું એટલો વૈભવ હતો અને પછી વાટ પકડી મોક્ષની ગતિની કારણ કે જેને આ ભવનામ સંચારમાંથી છૂટવું છે ને જગત ખારું લાગે વ્યવહાર ખારો લાગે કુટુંબ ખારું લાગે અને મિથ્યા ભોગો છે એ ઝેર જેવા લાગે ભલે રેયમાં અને પછી વાટ પકડી તો પકડી વાટે ઘાટે વિલંબ ન કરી વટાવડા છે આપણે વાટના એ માર્ગ લીધો ક્યાંય એને એને ઘાટમાં વાટમાં ક્યાંય લીધું નહીં અને હોપટ અને જંગલની માલપા ગોતતા 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 એ મહાન પુરુષને શરણે થયા અને પછી કીધું કે બાપુ મારે ઉપદેશ પ્રાપ્ત કરવો આ ઉપદેશ કોઈ સામાન્ય વસ્તુ નથી ઉપનિષદો શાસ્ત્રો વેદો આ સંસારનો રાખતા હોય એક રાખતા હોય તો એ કોઈ સામાન્ય વસ્તુ નથી એ માટે તમારે જતન કરવું પડે એ છ વર્ષની થાય ગાય ભેંસ ત્યારે એ ફળે અને એમાં ફળે પછી વરહદી હાચવી પડે દસ મહિને એ બા જન્મ આપે પારુનો વાસરું નો અને પછી એની માલપા તમે જતન કરીને દૂધ દોહન કરો પછી એને મેળવો વલોવો માખણ થાય માખણ થાય એટલી મોટી ભે ચોવીસ કલાક એવો એમાંય મેળવતા હરખું આવતું ડોડા બોડા ન થાય દોવા નો દે તો પછી કઈ થાય નહીં બહુ જતન કરવું પડે તે વસ્તુ થાય તો આ એક સદગુરુનો ઉપદેશ છે એ અનંત જન્મનો સાર છે અનંત યુગનો સાર છે કોઈ સામાન્ય વસ્તુ નથી તો બુખારાના બાદશ્યાને આ જગત ખારું લાગ્યું અને સદ્ગુરુને કીધું કે મને ઉપદેશ તમે આપો અને ગુરુએ ઉપદેશ માટે કીધું કે એમનેમ ઉપદેશ બેટા ન મળે તો કે મારે શું કરવું તો કે બાર વર્ષ સુધી તું લાકડાના ભારા જંગલની માઇલ પાસથી લાકડા કાપી કાપીને માથે ઉપાડીને આવીને અને એમાંય પાછો આખો એક રોટલો ડુંગળીને ગાંઠ્યો એક ડુંગળીનો ગાંઠિયો એક બાજરાનો રોટલો બાર વર્ષ સેવા કર પરિપક્વ તારા જીવનની મહેલ પર ક્યાંક થીરતા ધીરતા અને વૈરાગને વિવેક આવે ને ત્યાં બેઠા તને ઉપદેશ દે કોને કીધું એના ગુરુના નજીકનો શિષ્ય હતો એને ગુરુ નથી મળ્યા આજે અને પછી કીધું કે આ બાર વરસ વીસ વર્ષ ગયા બાર વર્ષમાં શું ફરક પડે બત્રીસ વર્ષ બાર વરસ અખંડ સેવા કરી કોઈ સ્મરણ નહોતું કોઈ સાધન નહોતું કોઈ સત્સંગ પણ નહોતો કેવલ્ય લાકડાના ભારા અને અત્યારે આપણે બાર કલાક સદગુરુએ કીધું કે બાર કલાક સેવામાં આવવું છે તો માથું ખંજોળવા મળે અનેક પ્રકારના વહીવટના બહાના આવે છતાંય કલિકાલની કાલની મહેલપાઈ પરીક્ષા નથી કારણ કે અહીંયા બિલખાની મહેલપાએ કીધું ભગવાનને હે પરમાત્મા હવે આવી પરીક્ષા નહીં કરતા નકર કોઈ માનશે નહીં એટલે જ સુખરામ બાપુને કહેવા પડ્યું આ સો વર્ષ પહેલા સિત્તેર વર્ષ પહેલાંની વાણી કે માતા પિતા ગુરુનું વસન કોઈ નહીં માને એટલે મહાપુરુષોએ પણ થોડુંક હળવું કરી નાખ્યું સેવા સમરણ સત્સંગ ઠબકો કારણ કે કોઈને સહન કરવાની શીલતા શક્તિ જ નથી રહી સ્ટીલ બાપુ કહેતા ધામજીરામ બાપુ સ્ટીલ જેવા મગજ થઈ ગયા સીધા તડાકા મારવા અને બાર વર્ષ સુધી એક ડુંગળીનો ગાંઠિયો ને એક રોટલો રાજાનો કુંવર હતો રાજાનો જેની ઘરે વૈભવનો તાણ નહોતી પછી બાર વર્ષે બાર ગણતો હતો એ દિવસો મને આજ ઉપદેશ મળશે કાલે મળશે એમ કરતાં કરતાં બાર વર્ષ થયા અને મનની મને એવો આનંદ આવ્યોક મને સદગુરુ મળશે અને ઉપદેશ દેતા મારી આપદા જન્મરને મટશે એવી આકાંક્ષા લઈ અને એના ગુરુભાઈને પૂછ્યું કે હવે મને ગુરુ ઉપદેશ દે દે ને કેમ નો દે તો ગુરુ મહારાજ ગયા ગુરુ મહારાજ પાસે કે તમે બાર વર્ષની સેવા પરિપૂર્ણ થઈ છે ગુરુ મહારાજ એને ઉપદેશ આપો ઉપદેશ છે ને તો કે પરીક્ષા થોડીક કરવી પડશે ને કે પછી એવું પાત્ર છું હજી તો આ નાનો એવો મંત્ર લઈ ગયો કે બીજાને દેતા હોય ત્રીજાને દેતા હોય કોકના પૂછતા હોય તારી પાસે હું છે પેલા તલૈયા હાજા કરવી તલૈયો ટોટલો હોય તો વસ્તુ ન સમજાય એટલે કીધું નો કરીએ વસન ની વાત ન કરીએ વસન ની વાત પાત્ર સોટા નો વસ્તુ છે મોટી તળીએ છે તૂટલું ઉભી વાટે ઢોળાતું નો કરીએ વસન ની વાત ઉપર છે ઉજળા તનના ઉજળા મનના મેલા અને ભીતરમાં છે ભૂંડી ભ્રાયતું આમાં કીધું ને ભ્રાંત પડે ભીંદર ની મેલ બીજું ભ્રાંત હોય આપણને સમજાયું હું સમજ્યા હું આપ હું આપણને કીધું ને હું સમજ્યા આપણે માન પાસે ઉપદેશ પ્રાપ્ત થયો હોય દસ વર્ષ વીસ વર્ષ પછી પચાસ પચાસ વર્ષ હજી ઊભા વાહડાની ગુરે કાંઈ વસ્તુ ઠેરાય ને વિવેક ન આવે ફળ ન આવે રસ ન પ્રાપ્ત થાય તો આ જીવનને ફીકું નથી લાગતું કાંઈ તમે એક વિચાર કરો દીકરીના લગ્ન થાય ને પાંચ વર્ષ થાય તો ખોળો ન ભરાય તમે ધોળાધોડી કરો છો નથી બે બીમારી એની પાસે સુકૃત નથી પુણ્ય અને શારીરિક ડોટું કાઢો છોકરા હાટું તો તમને આની પર અકલ ન આવે કે આપણે કેટલા વર્ષથી સદગુરુને શરણે છે આપણી પર કોઈ વિવેકનો સાટો નથી નથી આપણને કાંઈ થતું કે ક્યાં ડોક્ટર પાસે જવું કોનો સત્સંગ સાંભળવો હું જોઉં હું પ્રાપ્ત કરવું નથી થતું કાંઈ અને બાર વર્ષે કીધું કે એની પરીક્ષા કરી દા એક પાટું માર્યું બાર વર કોઈ સેવા કરવી ને પાટું મરાય ગુરુએ આજ્ઞા સેવકને સાતી માટે પાટું મારે છૂટો પ્રહારનો ઘા કર્યો પછી દયા નો રાખે સાધુ પર દયા નો દયા હોય સાધુ જ નહીં મીઠું મીઠું બોલે ને એને પર ઝેર હોય કારણ કે કડવી એટલે સિદ્ધ પુરુષ ને સેવા વૈશ્ય ગ્રહો હારો પોલીસવાળા હોય ગુનેગાર આવે ને બેટા આમાં અક્ષય છે ને પોલીસવાળો છે પણ હાવ હાઉ ઢીલો પોલીસ વાળો છે પોલીસવાળો કોઈક સોરને પકડે બેટા સોરીની કથો રામ રામની માળા કરી દે એ સુધરે એ સુધરે ત્યાં એને પાટું મારવાનો હુકમ કીધું છે બાર વરસ સેવા કરી અને ફેરવીને પાટું માર્યો અને ક્યાં તો એને આમાં જે મૂળ સ્વભાવ જે પડ્યો હતો એ બહાર આવી ગયો રે 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 તલવારી હોત ને તો માથું ઉડાડી લે એટલું બોલાય ગયું કે હું બુખારાનો બાદ છે રાજકુમાર છું એટલે ગુરુને વાત જઈને કરી કે સરસ જા ઘેરવ્યો દાદા બાર વર્ષ એવું કે આપવું ન પડે ને હે દક્ષિણા એ દક્ષિણા તો ન પડે ને ગુરુને કાંઈક તો આપવું પડે ને ઘર ભેળો થઈ ઘેરવ્યો દાદા અને પછી એની માલપા એ જે બાર વર્ષ પછી પાછો પલટો લાગ્યો અને કેવો પલટો લાગ્યો ઓહો હો મારા જીવનની માલપા જે ભૂલ કરી છે તો આપણે બધા ભૂલ કરતા હોય છે ગુરુભાઈ ગુરુબેન ગુરુની માલપા જે વસ્તુ સહન કરવાની હોય ત્યાં આપણે શું કરવી હામાં પગ ભરાવી શું કરવી આમું બોલવી એટલું જ કીધું ખાલી ઓ એટલી તલવાર ખાલી હતી નહીં માથું કાપી નાખાતી કે અને એટલું જ કીધું કે કાંઈ નહીં તારું માથું તો જોતેલું જ ક્યાં હું તારું તો કાપી નહીં તારે હજી માથું સૂટ્યું નથી તો આપણે કંઠી બંધાય શ્રીફળું કામ આપે સદગુરુને આપણું મસ્તક આપવું હોય જ્યાં સદગુરુ આગળ વાણી ન હોય બોલ ન હોય સદગુરુ જે વસ્તુ ગ્રહણ કરે પાત્ર હોય તમે દૂધ ઘી લેવા કાંઈ લિક્વિડ લેવા જાઓ તો તમારા પાત્ર માંથી દૂધમાં લિક્વિડમાં કઈ નાખવું પડે તો તમારે નો ઉપદેશ દેવાની જરૂર નથી સંતોને ઉપદેશ દેવાની જરૂર નથી ગ્રહણ કરવાની શક્તિ હોય ને નગર કંઠીઓ તોડીને વયું જોવાય એ જગતની મેલપા ગુરુ તાણ નહીં

અને પછી બુખારાનો જે રાજકુમાર હતો એટલો પહટાણો એટલો પહટાણો એટલો પહટાણો અને પછી કીધું કોઈ પણ ક્ષેત્રની માલપા મને કહો પાછી સેવા કરે પણ ઉપદેશ તો આનો જ લેવું છે મારે અને પછી ગુરુ મહારાજે કીધું કે આવું પાછું એને સેવા કરીશ તો કે હા બાર વરસ હજી સેવા કરવા ને અડધો ડુંગળીને ગાંઠ્યો ને અડધો જ રોટલો કહણ્યા વિનાનો આ ગૌરીમાં કહણીને કરે એવો નહીં સાધુના રોટલા એવા હોય અર્ધે પૂરું થઈ જાય અને પાછી બાર વર્ષ સેવા કરીને બાર વર્ષ પરત જેને ચોવીસ વર્ષનો યોગ કહેવામાં આવે અને સોવીસ પાછા બાર વર્ષ યત્ન કરી સેવા કરી અને સતત અનુસંધાન એના પાપનું પ્રાયશ્ચિત ભૂલનું જે ભૂલ થયેલી એક ભૂલનું પ્રાયશ્ચિત કર્યું અને એક જેમ અહંકાર ગળી જાય અને પાણો જેમ પીઘળી જાય એમ એનું અંતસ્કરણ હૃદય નવનીત માખણ જેવું થઈ ગયું અને પછી બાર વર્ષને અંતે પાછી એની જ પરીક્ષા લેવાની કીધી અને બીજો પ્રહાર સોઈસ વર્ષે માર્યો અને ત્યારે એના ગુરુભાઈનો અંગૂઠો મોઢામ લઈને સગડવા મીનો ત્યારે એવું બોલ્યો કે મારી સાથી તો રજજ જેવી છે તમારા પગ કોમળ છે તમને વાગ્યું નથી ને એના પગ પકડ્યાને અંગૂઠો મોઢામ લીધો અને એના ગુરુએ બેઠા બેઠા કીધું કે સિદ્ધ થઈ ગયો મારી કરતાં હવાયો થઈ ગયો આ સહનશીલતા આ ઉભી અને એની વાત કરે છે આ કોણ તમે કદાચ કેટલી બાર કલાક ભોયરામ બે હોય મહત્વ નથી સદગુરુ વાક્ય કેટલું માનો એ મહત્વ છે તમે કેટલું દાન જોઈ મહત્વનું નથી ગુરુનો બોલ કેટલો જીલો એ નથી તમે કેટલી સેવા કરો એ મહત્વનું નથી તમારા અંતસ્કરની મેલપા ભીતરની મેલપા ભીતર ભીધાય નહીં ભીતર જો હૃદયની મેલપા કોમળતા ન આવે તો સેવા ભજન હું ખાખ છે તો જીવન આપણો પલટો મારવો હોવો જોઈએ એટલે કીધું એવા રે આરાધે ધણી મારો આવતા એક જ ગણતા સૌના કામ એના ભગતોના કરતા અને હતા એક જ રંગા એક રંગ તમે કોનું ભજન કરો છો કોની નિષ્ઠા છે એ જે તત્વ છે એને બધી ખબર હોય તમને ગુરુ માથે નિષ્ઠા હોય તો ગુરુને કોઈ દેહ રૂપે નહીં જોતા અને પેર માથે નિષ્ઠા હોય તો દેહ રૂપે નહી જોતા શરીર રૂપે પથ્થર રૂપે નહીં જોતા તમારા કાર્ય થાય ભૌતિક અવલોકિક આધ્યાત્મિક જો કાર્ય કરવા હોય તો ગુરુ અને ગોવિંદ એક છે ગુરુ ગોવિંદ કિસ્કો લાગુ પાય ભલે હરિ ગુરુદેવની ગોવિંદ ની ગોવિંદ બતાવે રામદેવજી મહારાજને પ્રાપ્ત કરવા હોય તો એની ખુદની વાણી છે ભક્તિ કરો તો હરિજી તમે અગંભે જામ પછી નીજિયા નીજિયા ઘર નીજિયા ધર્મની મહેલપા તમે માલો સદગુરુ વસનની માલપા માલો તમે ગમે એટલે રામદેવ રામાયણ વાંચો ગીતા વાંચો રામકથા વાંચો એમાં હળે નહીં હું દો વાંસો એને વાંધો નહીં તમે ગમે એટલે યોગની માલપા જાઓ દિગંબર રખડો યાત્રા કરો અડસઠ તીરથ કરો ભૂખ્યાર્યો પણ સત્ય વસ્તુ સમજાય નહીં અને સત વસ્તુ સમજ્યા પછી નિષ્ઠા કરવી કઠિનમાં કઠિન જે ધડો બંધાવો જેને ધારણા કહેવામાં આવે એટલે કીધું જો ધારણ ધીરજે ધીર વાસ કાસ રાખે મન વીર સદગુરુ વસન પેરે ભક્તર શત્રુ દળમાં પાડે વીર ધદ્દા ધારણ ધારજે ધીર ધીરજ થી ધારણા રાખવાની ધીરજ થી ધારણા ધારી મેવાસુ મનકી મારી કરમ કી કટ ધારી હોય જગત થી ન્યારા મહાપુરુષો એક સ્થાન કરે એટલે કીધું નોતા રે લોભે ને નોતા લાલસુ નોતા કઈ કપટે કામ વાસના નહીં જાય અને જેટલું કપટ કરશું એટલી વાસના વચ્ચે તો આપણું જન્મ અને મરણનું કારણ વાસના છે તમને ગુરુ મહારાજે જેટલું કીધું એટલું જ કરો ડૉક્ટર પાસે કોઈ પણ દર્દી જાય એને વિધવિધ પ્રકારની દવા આપવામાં આવે એ ખરખી દવા આપવામાં આવતા નથી એક રોગ હોવા છતાં માત્રાની પર દવાઓ આપે તાસીર પ્રમાણે એને કેટલું પછે એમ છે એ તો બધાને ખબર જ છે તો આની મેં વાદ અને વિવાદ થાય કે ભાઈ એને આપું મને નથી આપું ને એને નજીક રાખે ને મને સેટા રાખે હું છું વાદ વિવાદ તમે પાત્રતા બનો તમે પછી એવી તમારી ધારણા રાખો પછી એવું પાત્ર બનાવો કારણ કે કઠણ દૂધ સિંહણ કેરું કઠન દૂધ વાઘણ કેરું કોઈ પીવાની ઈચ્છા કરે નિજ બાળક વિના પ્રાણ તજે ટાણે આ તો અજર ભક્તિ છે અજર વસ્તુ છે એ અજોરિયાને આપે રસ ક્યાંથી ઠરે અને જેને વસ્તુ આવી ગઈ હોય એની એને નેન એના વેણ એની ક્રિયા એને હલન એનું સલન એનો વ્યવહાર પલટો મારી જાય કુંવારી દીકરીનો વ્યવહાર અને પૌણીનો વ્યવહાર અલગ હોય છે પણ જે વસન પ્રમાણે પરણ્યા હોય એની વાત છે ઉધડયું નહીં હા તમે લાયસન્સ લેવા જાવી બાપુ લાયસન્સ લેવા સોળ નિયમો હોય કેટલા સોળ તો આમાં શું કર બાપુ હોળની જ વાત કરી હદ નહીં કરી ક્યાંય અને સૌ ની નહીં એ નહીં હા બત્રીસ કળા બે હદ કિજાણો ઓર સભી પર પંચ પિસાણો સોળ કળા મેં સોળ મિલાવે દ્વાર ખુલે ત્યારે અનુભવ કા તમને હોળ આપ્યો હોય નીચાની એ નિશાને નિશાના પાછા રોડ માથે હોય એ જે તમને સોંપડીને માલપે નિશાન હોય તમને પ્રેક્ટિકલી અનુભવમાં લાવે એ નિશાન પાછા રોડમાં આવે તો સદગુરુ તમને એ હોળ વસ્તુ તમારા નિશાન તમારી માલપાયમાં પણ હોળ નિશાનની ખબર ન હોય પછી આપણે પૈસા દઈ અને ક્યાંક સેટે ઓળખતા હોય ત્યાં વગર ફેક્ટ્રીસ ગાડીની વિના સીધું લાયસન્સ કઢાવતા હોય ને ભટકાય ગુરુને ખબર વિના ઘણા સમજતા હોય ને સમજવા જતા હોય ને બીજાને સમજવા જતા હોય ને ગાડીની એક્સિડન્ટ થાય એને શું કહેવાય ફેક્ટ્રીસ વિના ગાડી હાક્યા વિના લાયસન્સ કઢાવવા જેવી શું થાય એટલે ગંગા સેતી કીધું તમે રે તમારું પાન બાય ઉતારો નહીં રમાડું રે બાવન ની એ બાર રે આપણું મસ્તક જ ને અહીંયા સોટું હોય અહંકાર નો હોય અને આપણા પાસે બીજાને ઉપદેશ દેવા જતા હોય આપણું માથું તેમ ને સોઈટું હોય આપણે ઉતાર્યું નથી કાયદેસર લાયસન્સ વિનાની આપણે ગાડી હાકતા હોય પછી પોલીસ વાળા આવે એટલે થડકારો તો લાગે અમે ગામડે જતા હતા ને પ્રવીણ એમ જ પ્રવીણ લાયસન કઢાવ્યું લગભગ આમ તો આમ રેગ્યુલર આમ ક્યાંક આટા મારી નહીં કઢાવ્યું હોય પછી લીલી લાઈટ ને આલ્ટીવાળાએ ગાડી રોકવાનું કીધું તો પ્રવીણને હોપેટ જવા દીધો ત્યાં પોલીસવાળા આવી ગયા આડા પછી તો હું આ બાપુ હોય એટલે વાંધો જ ન આવે પણ છતાં એ બિન કાયદેસર તો કેવાય ને બાપુ હારે હોય તો અમુક બિન કાયદેસર કેવાય સમજાણું એટલે રહેતા હતા એક જ રંગા બીજો રંગ નો હોય એટલે મીરા એ કીધું લાલ પીળા કપડા મુજે નો સોય હું તો ભગવાન ભેગ પહેરું મોરી માય ભગવાન બે ખતલે ઝાર કર્મ જાણ્યા વિના ઝોગી બીનો જખ મારવા આપણે સત્ગુરુ ને શરણે છ્યા નિજા જેને કહેવામાં આવે હાસુ બોલો હક્યાલો વસન પાળો નિજાર અવતાર કહે બી તો ભગવા કોને કહેવાય તો નિશાન છે જેને નિશાન ચડે જેને કેસરીયા વાઘા તુરના તુયના તારા પક્ષિમ દરા નો બાજ્ય રામુ રાજ પક્ષિમ અને ન્યા આ નિશાન આપ્યું લાલ પીળા કપડા પછી રંગ અને રૂપ લાલ છે રજો છે કાળો એ તમો ગુણ છે આ મીરાએ ગાયું છે એ કઈ કપડાનો કલર નથી ગાયો અંતસ્કરણની માન પાસે કામના ને અહંકાર એ મને રંગ નહીં ગમે આવે પછી સોના સાંદીના હીરલાના आभूषण मुझे न सोए मैंने तुलसी की माला सदगुरु बाहर तुलसी भीतर ने मैल पाजे नाम स्मरण आप मैंने तो गोठिए के जगत की पर जगत की बात जगत की निंदा सड़कपट ये मन नहीं सोभे मेरा एक ही दुआ मेरा मस्त बनी साधु संग में मे भगवान श्री कृष्ण अंग में तो आप को अंग में मलवे अपने को अंग में मलव सात सात માળાના મહેલ મુજે મારું વૈભવ હતો ખૂબ પછી સાધુના સંઘની માલપા ગયા અને ગુરુએ કીધું કે જા હવે ધર્મ ને ભક્તિ નો પ્રસાર કરી પગરું બાંધી અને કોઈ જગ્યાએ શરમ સંચય વિનાની ભક્તિ જે નિર્વાણ પામેલા હતા અને એ જગતની મહેલપા પણ કીધું મને નાટકની ઘોડે જોવે છે કોઈ પામી શકતા નથી એટલે ગુરુ મહારાજ કીધું કોઈ જીવ પાસ તરશે તો તારું કાર્ય સારું રાખ તો જેને એક જ રંગ છે એટલે અહીંયા કીધું કે એક જ રંગા એવા ભક્તોના આરાધે ધણી મારો આવતા તો ગંગા ગંગાશેતે કીધું અસલ વસન ચળે નહીં પાનભાઈ અહોનિષ્ ગાળો વનમાય આ ભક્તિને વજન આદિનાદિની એને કલિકાલ પણ નરતો નથી સતયુગ દેતા દ્વારા પર શારેય યુગની માલપા વસ્તુ એક જ હોય છે અને એનો પ્રભાવ પણ એક જ હોય છે પણ આપણી પાત્રતાની માલપા મિસ્ટિક આપણી સમજણની માલપા મિસ્ટિક અને આપણી ધારણ શક્તિની માલપા અધીર આવી હોય તો આ વસ્તુ ઠરતી નહીં તો આપણી પહેલાંની જે જૂની રેઢી છે કે પહેલાં એવા સંતો હતા પહેલાં ભગવાન હતા એવું કાંઈ નથી તમારી દ્રષ્ટિ સુધારો તમારી વાણી સુધારો તમારી રહેણી સુધારો તમારી સંગત સુધારો તમારો ભાવ સુધારો તમારો પ્રેમ ઠેકાણે લાવો આ જ ઘડીએ સતયુગની સ્થાપના હતા એટલે તો સુખરામ બાપુએ પ્રમાણ આપ્યું બાપુનું પ્રમાણ તો માનવું પડે ને આપણા દાદાનું જેના રામ ધણી રખે વાળે નડે નહીં કલિકાલ સંસારમાં સુખી રહેવે વેડે નહીં વિકાર તો સદગુરુએ તમને સુખનો માર્ગ બતાવ્યો વિકાર રહિત કામના રહીત ક્રોધ રહિત લાભ લોભ અને લાલસ રહીત બતાવ્યો પણ આ કઠણ વસ્તુ છે જીલવીઓ આ વસ્તુ કારણ કે આપણે અનેક જન્મથી મનસ્વી રીતે તમારે ભક્તિ કરવી તમારી સેવા કરવી જ તમારે દાન કરવું તમારે સત્કર્મ કરવું મનસ્વી રીતે પોતાને તમને અનુકૂળ આવે એવી રીતે ગુરુની આજ્ઞા રૂપે નહીં અને અહીંયા ગંગા સ્થિતિ કીધું પૂછી પૂછીને પગલાં ભરવા પાનબા થઈને એવું સદગુરુ નું દાસ અને સદગુરુના વસને વેસાઈ જવાની તૈયારી રાખવાની કારણ કે ગુરુ નો બોલ એને તોલ કરવો ક્યારે કી શિષ્ય માટે કેવો બોલ આવી આપણે કોકને હું કે નથી જ જોવાનું આપણે માટે કઈ આજ્ઞા છે એ તોલ જ કરી અને ત્યાં આપણને અવગુણ અને દોષ આપણે તરત આવી જાય ઈશી મિલિટે દોષ અને અવગુણ જોવા મળે અને કે બાજી બધી પલટાઈ જાય એટલે કીધું ગુરુ મહેમાનની મહેલપાએ સવારામ બાપાએ પીપળી કીધું કામી ક્રોધિ લોભી સદગુરુની મહેલપા કોઈ આરોપ ના કે તાકા કર્તવ્ય જાય સબ અલેખે જે કરેલું હતું એ બધું લોટની મહેલપાની ટોકન નાખ્યો આથી હોય ને આથી એ જળક્રીડા કરે હુંઢે હુંઢે નાય અને પોતે જળક્રીડા કરે એકદમ સ્વસ્થ થઈ જાય બહાર આવી અને હુંઢની પર ધૂળ ફેરીને પાછી એની સ્થિતિ કરે એમ એક વખત અવગુણને દોષ જોઈ ગયો તમારું સત્કર્મ નષ્ટ થઈ જાય એટલે તો કીધું નજીક રેવા વાળા હોય ને એની કરતા સેટા રેવા વાળા હોય ને એ વધુ તરી જાય નજીક આપણને દોષને અવગુણ સિવાય કાંઈ દેખાતું નહીં કારણ કે જે તલવારની ઉપર મેન હોય મેનની કિંમત નથી કરવાની શરીરના ગુણ અવગુણ દોષ નહીં જોતા મનને જે પર ધાર સાર ધાર જે વાણી છે સારધાર જ્ઞાન છે એને ગ્રહણ કરવું એટલે કીધું પારસમણીના કંચન કંચનભાઈ તલવાર ત્રણ ગુણ ના માટે માર ધારને આકાર કેમ કે આપણા અવગુણ આપણે બીજાના અવગુણ જોવામાં બહુ ધ્યાન રાખ્યું અવગુણ પારસમણી લોખંડ ને પ્રષ્ટ છું તલવાર ને એટલે આખે આખી કેવી થઈ ગઈ હોનાની થઈ ગઈ હોનાની તલવાર થઈ ગઈ પણ વસ્તુ વાકીને વાકી રહી અને ધારે નમ રહી નામ તલવાર ને તલવાર્યું રહ્યું ત્રણ વસ્તુ તો એમ ને હું માર ધાર અને આકાર એ લોખંડ નહીં તો બે કટકા કરે ને હો ને બે જ કટકા કરે કારણ કે આપણે ગુરુ કરાવ્યા સદગુરુ ને શરણે છે તો આપણે અવગુણ દોષ અને કપટ જાતું નથી માર ધાર ને આકાર પણ જ્ઞાન આ થોડો કર ધરી સદગુરુ મિલા સોલાર ત્રણે ગુણ તો તબ મટે માર ધાર ને આકાર કારણ કે એને એને લગડી તો કરવી જ પડશે જ્યાં સુધી લગડી ન થાય ને ત્યાંથી રાતના બે વાગે કોઈ પણ પાયા ને હોળ એક રથી ત્યારે એ લગડીનો ભાવ ગમે ત્યાં વેસો એનો ભાવ એક જ આવે પણ તલવારનો ભાવ પાછો કપાય આપણે એમને રહેવું છે ને ઊભા ઉભાવડા જેવું તો આપણે મહેલપાક ઘાટનો કપાય પિત્તળનો ક બધું એની મહેલ પાક વિધ પ્રકારના દોષ આવે એમાં સાળે ટકા કપાય સાઠ ટકા માલના પૈસા આવે હોય હો ટકા કરવું હોય ને તો શું કરવાનું લગડી ભક્તોના આવતા એક જ ગણતા સૌના આત્મા કામ અને કામ એના ભક્તોના કરવા અને હતા એક જ રંગા નોતા રે લોભીને નોતા લાલસુ નોતા કંઈ કપટીને કામી એની બુદ્ધિમાં ભ્રમ નહોતો ઉઠતો અને વળતા જડે નહીં કોઈ ખામી એની માહેલપા જીવનની મહેલપા એમ કહેવાય ભૂતનાથ કહે છે કે જીવનની મહેલપા કોઈ પણ પ્રકારના ક્ષતિ કે ખામી એક લેશભાર ન રહેવી જોઈએ આપણે પહેલાં સ્ટેપની માલપા બીજા સ્ટેપની મહેલપા ત્રીજા સ્ટેપની મહેલપા ચોથા સ્ટેપની મહેલપા કેન્સર આવે હવે દ્રષ્ટાંતથી સમજવાની કોશિશ કરવી કે પહેલાં સ્ટેપની માલપા કેન્સર થાય એને ડોઝ આપવામાં આપે શું આપવામાં આવે બોલું હું ખીમો શું કહેવાય એને હા થેરાપી કઈક કહીએ કંઈક જે કહેવાય તે એ આપે પછી હળવે અળવે કરતા સ્ટેપ બદલાય એકમાંથી પછી પોણો અડધો પા અને હાવ નષ્ટ થઈ જાય પછી બીજા સ્ટેપની પા ત્રીજા સ્ટેપની પા કવર કદાચ ને થાય ચોથા સ્ટેપની પા પછી નાઈ નાખવાનું કારણ કે નામ એવા ગુણ કેન્સલ છોકરા પરીક્ષા દેતા હોય ને લાલ એરિયો માધ્યે પછી પરીક્ષા ન દઈ શકે બિચારો અગિયાર મહિના મહી હોય ને કાંઈક સોરીમ પકડાવ હોય ને એક જ સોરીમ પકડાય ને તો એને તરત લાલ એરિયોમાં દે પરીક્ષા નતી કે પાછું વરસ એમાં ફેલ કરવું પડે ભણવું પડે ને અને ઓલા આજ મને સાહેબ મને કે બાપુ મારે પરીક્ષામાં છે ને કોઈને પકડવું મેં કીધું કોઈને પકડતા નહીં રે એના કરમ ભોગવે હોવું આવું મને કહેતા હતા મારે ભરું વારો આવ્યો કારણ કે એ કેવા કહેવાય સાહેબ હે સુપરવાઇઝર નથી ભાઈ ઊંચ કરતા ઊંસા છે ભાઈ પ્રોફેસર પ્રોફેસર અને યુનિવર્સિટીના પ્રોફેસર છે તેને કોઈ પણ જગ્યાએ મોકલે ભરુ સંકલેશ્વર વડોદરા ગમે ત્યાં મોકલે ને ગમે આડેધેડ છોકરાને મને પછી એને રેડ પડવાનું શૂટ હોય ગમે ત્યાં પાછા કહું હવે એના હાવના ક્રમ હોવું ભોગવી અને આપણે લાલ લીટા મારવાની દેવા જો પરીક્ષા તોય તમ તો નહીં આવડે નહીં જ આવડે લીલા લીટાવાળા પાછા આવે ઘેરે લાલ લીટાવાળા તો હું આમાં તો એક દરેક ખામી રહી જાય પછી એક બીજું દૃષ્ટાંત આપું કેન્સરનું પછી ટીબી તમને ખ્યાલ છે અને રાજરોગ ટીબી હહણીનો રોગ કહેવાય અને ભયંકર આ જે કોરોના ટાઈપસ ચેપી રોગ છે એની આરે બહુ સહવાત કે સંગ કરવાની માલપા પણ તમને થઈ જાય એ ટીબીના એવા લક્ષણો હોય કારણ કે ફેફસાની માલપા એના જીવાણું બેક્ટેરિયા આવી જાય એટલે એ સતત તો એની દવા સરકારે શોધે કરી અને પેલા ઝી થ્રી અને કે આપણે સાઉન્ડ પા બે ઇસ્પતાલ બને વિદેશના ડૉક્ટરોને વિદેશની દવા આવી હતી પછી હળવેલો કરતા કાબૂમાં આવી ગઈ તો એનો ક્રોસ કે કોઈ પણને ટીબી થાય એટલે પહેલાં તો એક મહિનો એડમિટ કરે પછી તમે રેગ્યુલર દવા લેતા થઈ જાઓ પછી ઘેરે સ મહિના દવા એ ખોબો ખોબો પીવાની દૂધને માખણાય રહે સમજાણું અને એ પાછો દાવો એવો હોય કે સ મહિનાની મહેલ પાસે એક દિવસ દવા તમે પાડી એટલે ત્યાંથી છ મહિના પાછા શરૂ કરવાના અને દવા પીવે એટલે ઝાડા થઈ જાય અને બધું બધું થાય સમજાયું ટૂંકમાં કોજી જાય તો છ મહિનાની માલપા એક દિવસ દવા પાડે એટલે પાછો ક્રોસ ત્યાંથી એક દિવસથી ચાલુ કરવાનો તો આપણને ગુરુ મહારાજે ભજન ભક્તિ સેવા સ્મરણ આપ્યું છે તમે કેટલાકથી પાડશો ક્યાંથી એકથી કરશો તમને જ્ઞાન નથી થતું દોષ રહીત નથી થતા કપટ રહીતને નથી થતા એક આપણા જીવનની માલપા તમને ભલે મનની માલપા કે આપણે બધું હમજીને ગયા ને મારી પાસે બધું છે વેમમાં નહીં રહેતા હો કારણ શેલા ડસકાનો ખેલ એને જીતવો મુશ્કેલ જોજો શેલા ડસકાનો ખેલ શેલું ડસકું દાટવાળા જે સદગુરુથી સુરતા સુકેલ એટલે પછી એકલ સિંગીનો દ્રષ્ટાંત બતાવ્યો ભરતજીનો દ્રષ્ટાંત બતાવ્યો શ્યાર દ્રષ્ટાંતને માલપા એવી સિદ્ધિવાળા માહિત્માને પણ શેલા ગોટો વાળી તો આપણે શરણાગતિ સ્વીકારજો હું કાંઈ નથી સર્વસ્ત તમારા સદ્ગુરુ પરમાત્મા છે અને એને શરણે જ હું સૌને એના શરણની મહેલપા રહું અને છેલ્લે સદગુરુના હાથની મહેલપા જ બધી બાજી છે અને એ જ બાપુ આપણે સમાધિસ્થ છે એ છેલ્લા સ્વાછા આવું હે બાપુ હે બાપુ હે બાપુ એક જ વાત બીજી વાત જ એને માટે તો અમૃતવાણીની માલપા કીધું મારે માટે બ્રહ્મ રામ કૃષ્ણ શિવ મારે માટે ઉધાર કરવા આટલું પ્રગટ થયેલા છે જેના ખંભાની મહેલપા જોળાઈ હોય અને ઘોડી હેઠા હેલા જતા હોય એને બ્રહ્મ માને રામ માને કૃષ્ણ માને અને જગતની પર ડંકો મારી દીધો હતો કેટલી ગુરુની નિષ્ઠા ગુરુનું નામ પણ મુખે બોલેલ નથી અને આપણા મુખની માલપાથી ગુરુની નિંદા સિવાય કહે નું નફટને કેવા કહેવા સહીએ આપણે કે સંતોની નિંદા ભક્તોની નિંદા સળકપટ તો ક્યારે આપણા જીવનની માલપા સાર્થક ક્યારે થઈ ભગવાનને ખંભે હાથ મેન નહીં થયો સદગુરુ બીને સૂજન પથરા બોળા ખેતમ તાકુના કે ફૂલ તમે ફળીભૂત થાવ હોય તો સદગુરુ સિવાય નહીં થવાય તો એટલું સદગુરુની મહેલપા એકાકાર થવું એટલે તો બાપુએ કીધું ગરીબ દાસ બ્રહ્મસાગરમાં દાસ દામજી રામ મળી ગયા સેલન ફેંકીને કહી દીધું કે એની માલપા સુરતા સદગુરુની મહેલપા મળે બીજે ક્યાંય ભટકે નહીં તો કેટલા સદગુરુ શિષ્ય એકાકાર રહેશે એટલે કીધું આની માલપા નોતા કપટે નોતા કામી એની બુદ્ધિમાં ભ્રમ નહોતો ઊઠતો વળતા જડે કોઈ ખામી એક લેશ માત્ર તલવાર રજભાર પણ ખામી ન દેખાય પોતાની માલપા અને ત્યારે જીવનો ઉદ્ધાર થાય હજી આપણે જન્મ અને મરણને બહુ વિંટળીને મલપા આવવું પડે છે ખાસ ધ્યાન રાખજો સેલો જન્મ કરવો હોય તો દોષ રહીત કર્મ રહીત પાપ રહીત અને એવું ભજન કરો એવું ભક્તિ કરો અને જેથી કરીને આપણે આપણો જ ઉદ્ધાર કરવાનો એક ભાઈ કે બાપુ નકરી તાપી પૂરે એના બાપનું શું જાતું છે મને મ્યુનિસિપાલિટી વાળા નથી પાડતા મા નથી પાડતા હવે તમે બે હસ્યો ક્યાં તાપી અને તાપી બુરાઈ ની બાપની તાકાત નથી ને તાપી તો એક ગળો આવે પછી જાય આપણા વ્યવસ્થા માટે હોય આપણા સેવકો આવી કરે કોઈ પણ પ્રકારે સદગુરુનો દોષ જોવો નહીં આપણો ઉદ્ધાર કરવો હોય તો આ આપે એટલે કીધું નોતારે વિષય નોતી વાસના અને દ્રષ્ટિ નહોતી દ્રષ્ટિ નહોતી દોષવાળી નોતારે વિષય નહોતી વાસના જો આપણા જીવનને મહેલપા આ વસ્તુ હોય આપણે વસ્તુ સતાવતી હોય ને તો સદગુરુ ની શરણે જવું મારે મહેલપા વાસના ગુરુ મહારાજ બહુ સતાવે તો રાહ બતાવે નહોતા વિષય નહોતી વાસના દ્રષ્ટિ નહોતી દોષ વાળી પણ ઘણી વખત બહુ સત્સંગની પર તો બેનું હોય વાયુ ઓછી કક્ષાની પર શનિવારે હોય ધંધાની પર વ્યસ્ત હોય અસ્ત વ્યસ્ત હોય વ્યવહારની પર બધા હોય ધંધાની મહેલપા કારણ કે અત્યારે ધંધા જેવા થઈ ગયા ને તો દોષ દ્રષ્ટિ જેને કહેવામાં આવે છે ધંધા વાણીને વાણીની પર કીધું પોતાના દોષે પીળું દેખાય આપણને કમળો થયો હોય કમળો મળ આપણે મેલપા સળ કપટ એટલે હામીની વ્યક્તિની મેલ પર આપણને દોષ કર્મ દેખાય તો મહાત્મા એ કીધું કે પોતાના અવગુણ હણે બીજાના ઉર નવ ધરે ક્યારે આપણે કલીન થાવું બાપ મનુષ્ય અવતાર છે આવું સાધન મળ્યું ભક્તિ ભજન તમે કરો જ છો નથી કરતા એવું ને દોષ રહિત થાવ ગણેશ બાપા હતા તમારા જીવનની મેલ પર જવો બાપુની સેવા કરી તે પછી બાર વર્ષ સેવા કરી પછી સાધા બે વર્ષ રહ્યા અને એના જીવનની માલ પાત્ર તમારો એક દોષ કાઢવો હોય તો ન મળે કેમ કે કોઈનો દોષ જ ન કાઢતા કેવું કલીન પાત્ર તમે જોવો ખાલી સીતારામ 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 કોણ કેવું છે કોણ હું ક્યાં ક્યારેય જોયું નથી શબ્દ અને કહેતા હું કોઈની સેવા નહીં કરાવવું ન કરાવી જો ફટકીમાં એને તમે વિચાર તો કરો બાપુના બોલ માટે સીતારામ સીતારામખડી ત્યારે હુખડી ની માનતાઓ આવે પેડાની માનતાઓ આવે વિચાર તો કરો અને તમે દાવો કરો કે મારી પાસે આમ છે ને હું આમ કરું ખોટા દાવા રહેવા જ્યો તમારી માઇન પર કદડો હિક પેલા કાઢો આપણે આપણું જોવા મને આ પ્રવીણભાઈ વાણી ગાય ને ત્યારે તો મેં કીધું સમય અત્યારે રીર નહોતો મેં કે શાંતિથી પ્રવીણભાઈ મેં કીધું બુક લાવો અને આ વાણી સરસ ઢાળથી જૂના ઢાળથી અને મસ્ત ગાય એટલે મેં એની વાત કરી તો આપણા જીવનની માલપા આશરણ લાવી હું કીધું નોતા રે વિષય નહોતી વાસના દ્રષ્ટિ દ્રષ્ટિ નહોતી દોષ વાળી અને એવા રે નકળંગ એને આંગણે નાસ્તા અને ભક્તિ પૂર્ણ ભાળી એના હૃદયની માઇલ પર ભગવાન નાસવા મળે એના બોલનો તોલ થાય એની ઈચ્છા પૂર્ણ થાય દ્રૌપદી એટલા બધા નિષ્ઠાવાળા હતા છેલ્લે એક તાતણો રહ્યો અને પૂર્ણ હારો પીર રામદેવ સંતોનો સમૃદ્ધ ધણી ઓથરા કે ઓલિયાઓની રીધી સીધી આપે ગણી એ નવલખો હાર નહીં એ પોતે પરમાત્મા પોતે એ વસ્ત્ર રૂપે પધાર્યા પણ કેટલી નિષ્ઠા કેટલી કલીનતા છે વિચાર કરો તમે પતિની સેવા કોઈ સળકપટ નહીં પણ એટલી કલીનતા ભગવાન ક્યારે આવે તમે હાથ કરો ને પાડોશી નથી આવતા ઘરવાળા કોઈ ધ્યાન નથી દેતા વિચાર તો ખરા કેવું જીવન જીવન બનાવો એટલે કીધું કેવારે નકળંગ એને આંગણે નાચતા ભક્તિ પૂર્ણ ભાળે ભક્તિ કરવાની છે તો પૂર્ણ રીતે પેલા ભક્તિ સમજવી જો તમે ગમે એટલું ગાહો ગમે એટલું સાંભળશો કથન કરીને કદાચને તમે કંઠસ્થ કરશો પણ છતાં ભગવાનનું કાળજી નહીં અંદર ભગવાનનો દાવો છે કોઈ દી પરમાત્મા અભાવ નથી સતત પરમાત્મા ચોવીસ કલાક તમારી હારે છે પણ તમારી હારે નરસિંહ મહેતાની જેમ કઠપુતળી વડે ભગવાન નાશે ક્યારે એટલે કીધું ભક્તિને ને વાલો મારો વેલો વેલો આવતો ભક્તિને ને ભાળી હાસી ભક્તિઓ હાસી ભક્તિ તમારા સ્વાર્થની ભક્તિ નહીં કે તમારી ઈચ્છા પૂર્ણ થાય એ ભક્તિ નહીં અને ભક્તિ કોને કહેવાય કે ભક્તિથી મોહ મટે ભક્તિથી अहंकार मट अपने मिलपा मोह मेटो अपने मेलपा अहंकार तो, सूटो अपने मेलपा वर्णविकार जाटो भक्ति को तेरे आश्रम में दरज हवाल बाप ने पीर बापा मथु टेक बीज ने दी बीज बपोरे हाँ फराड़ हांजे दाबी लोई मोटू टीलू करो ये अवड़ा माला खेहो नही नहीं मेलपा कलीनता है કોઈ પણ સાધન છે નિર્મળ કરવા હાટુના સાધન છે સેવા કરો સમરણ કરો સત્સંગ સાંભળો કરો તમારા જીવનની કલીનતા સરળતા સહજતા ગુરુને ભગવાનને ગોઠતું જીવન થાય ભક્તિ કહેવામાં આવે તમારું જીવન સદગુરુને પરમાત્મને ગોઠે એવું કરવાનું એટલે એવારે સર્વેરે મળીને ધણીને આરાધતા અને ગુણિલ હતી ગત ગંગા બહુ સરસ વાત કરી પેલા એક ભજન કરે પછી બે કરે પછી ચાર કરે પછી ચાર હજાર હોય તો કરે પછી ગંગાને આરાધ્ય ભક્તોની સંભાળ આ એક મર્મ ભાઈપુર આ મહાપુરુષ ગત અને ગંગા ગંગા જેવું નિર્મળ પવિત્ર જેને વર્ણવિકાર જાત ભાત મારું તારું સુટી ગયું છે એ એક મના ઈ સવારામ બાપાએ કીધું ગત ગોરાને અલખની સાથે જેને મીંગરી દા નિજાર જોડે સજોડે જેનર જાગ્યા મન મેવાસીને મારી પણ અત્યારે નથી પરમાત્માને ખબર નથી સદગુરુને ખબર મનસ્વી રીતે આપણે આપણી રીતે એમ ભક્તિ તો એવી છે તો સુખરામ બાપુએ કીધું તમારી માટે કોઈનો પણ સતાય જુના જૂના ધર્મ તમે આબાદ રાખી બોલજો એના ગુણલા હોય ગંભીર બહુ મર્યાદા બહુ મર્યાદિત વસ્તુ છે પેલાની મર્યાદા દેહાને મર્યાદા જવો ઘરની મહેલપા સાસુ બેઠા હોય સસરા બેઠા હોય જેઠ બેઠા હોય મોટી નલન બેઠા હોય વવારું એક અક્ષર નો બોલે તો ગુરુ મર્યાદા ધર્મ મર્યાદા બાપ ન હોય કઈ એક ભૌતિક એક વ્યવહારિક મર્યાદા હોય આની મર્યાદા નહી હોય ભક્તિ અને ભજન ધર્મ કોઈ પણ વસ્તુ તે મર્યાદેથી ને જ શોભાવવામાં આવે મર્યાદા આપણી પરંપરા બાપુ વાલારામ બાપુ ગરીબદાસ બાપુ ગુરુ પરંપરાની માલપા ગુરુ આમ એક અક્ષર બોલાય નહીં એઠું જોઈને કરતા હોય ગુ ગુ પરંપરા મર્યાદા મર્યાદા ઓળંગી ગયા તો કાર્ય પૂરું થઈ જાય એટલે કીધું એ વારે સર્વે મળીને ધણીને આરાધતા ગુણિલ હતી ગંગા એ તો ખાંડાની ધારે એ ધર્મ પાળતા તો આ માર્ગ છે સુરાપુરાનો કાયર નરના નહીં ત્યાં કામ પછી થાય ફજેથી અધૂરાની કસોટી થાય પુરાની કેસરી કોપ કદી ન કરે અને કરે તો પાછા પગલા ન ભરે કા પોતે હણે કા બીજાને હણે પોતે હણે પોતે હણાઈ જાય કારણ કે આપણો અહંકાર તો હણો અને તમારો અહંકાર હે તો હામેની મેલ પર અહંકાર નહીં દે આ મારક હેનો છે મારું અને હું એ કાઢવાનું છે મારું આ મનનું છે કારણ પાનબાઈ ઈ મન જારે મટી હેજો જા જ ક્યારે મટે સંસ ટળે ને પાનબાઈ મન ડૂગળે ને રે રાખે નહીં કોઈના પર પ્રાગની દ્વેશરી સંશય રૂપી ગાંઠ અહંકાર જ્યારે સંશયની માલપા મારું અને હું અને જે ગાંઠ પડી ગયેલી છે ભ્રાંધી પડેલી છે ગળી જાય આપણે ત્રણ હૃદયની માલપાથી નળી મેન આવે એની માલપાથી એ ગાંઠ થઈ જાય એને શું કહેવામાં આવે છે નળી બ્લોક પછી એક ને પછી બે ગાંઠ થઈ શંકા ને સંશય પછી હું છું ક્યાં લીધે પીપી સવાણી હું કીધું ઘડીક મોઢા આવ્યા હોત ને તો સીતારામ ગણાય થઈ જાય એક એક નળી બબે એમાં તને ત્રણ નળી બ્લોક હોય શું થાય કયો જઈ પછી નકરું શાકભાજી ખબર આવે ડોહો ન થાય એને એ કાંઈ એ સંશય ગળે ઈ આમ કાંઈ ખાતા જ નથી ખાલી દૂધ ને ફ્રૂટ હતું ગમે કઈ તો સંશય તારો નહીં ગળે અને ગમે ત્યાં ભોયરામ ઘરી જાય ગમે ત્યાં ઉઘાડો રખડ હાલ ગમે એટલું બળ કરી આ સંશય તો વધતો જાય અમુક ની ગાંઠું વધતી બ્લોક નળી થતી જાય સત સંગરસ પાનબાઈ અગમય પાર નહી પીવે કોઈ પીવન

શુદ્ધ નળી કરી દેવ બોતેર હજાર નળી આ કારણ એ સત્સંગ અને એનો રસ હૃદયની મહેલપા અને પછી એ તૈયારી નળીની મહેલપાથી રજોગુણ તમોગુણ શુદ્ધ થતા અને સીધી સૂક્ષ્મણાની મહેલપા એ અમર પ્યાલો જાય અને બોતેર હજાર નાળીની મહેલપા એ રસ પ્રાપ્ત થતા એ આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય એટલે એને ગંગા કહેવામાં આવે ક્યાંય લેશ માત્ર ભ્રાંતિ શંકા સંચયની બધી નળી નળીઓ બધી કલીન થઈ જાય આપણી નળી અનેક જન્મથી આ બધી ગાંઠો વાળી છે બ્લોક નળીઓ છે સમજાણું કારણ કે શું છે કેમિકલ વાળું તેલ કેમિકલ વાળું ઘે ન ખાવાનું ખાવી ન પીવાનું પીવી અનિયમિત ખાવી ક્યારેક ભૂખ્યા રહેવી એમ સત્સંગમાં ઠેકાણા નહીં ક્યાં બેહવાન ઠેકાણા નહીં ભજનના ઠેકાણા નહીં હેનાય ઠેકાણા જ નહીં એટલે હળવે કરતા સંચય અહંકાર ભયની અને રૂપી ગાંઠ્યું અને નળી આપણે બ્લોક થઈ જાય આપણે શું કરવા જન્મ છે હુકામ ગુરુ કરાવે હુકામ આ કરવા બેઠા તે ભૂલાઈ જાય એટલે હું એને કહેવામાં આવે છે કોમ આવી ગયા હું છું આવી ગયા હું છું કે આ કોમ માંથી કુલી કોમમાં આવી ગયા હેઠલી કોમમાં પડ્યું છે ત્યાં જોવે જઈને જોવે જઈને હાલે છે હેઠે પડ્યું છે ન્યા કોઈ ન જોયું નો જવાનું હેઠું માથું રાખીને ગયા હેઠા માથા કોણ ઘેટા રાખે કેટલા મહાપુરુષો એ તો ખાંડા કેરી ધાર ધર્મ પાળતા રહેતા પૂર્ણ વિશ્વાસ પૂર્ણ વિશ્વાસ કોઈ જગ્યાએ બાજી ખોલવાની કોઈ જગ્યાએ પૂછવાની સમજો તો તો રેડી બસ મૌન થયું પૂરું એને જ્ઞાન થાય વર્ષ બે વર્ષ પાંચ વર્ષ પછી વર્ષ અંત સમયને જ્ઞાન થાય અને જેણે સદગુરુની બાજી ખોલી નાખી એટલે કીધું એક સડી બીજી સડી ત્રીજી સડી નિર્વાણ અને ચોથો દાણો સૂકતા પડી સ્વરાચીની માય અને મોઢું ખુલી ગયું એટલે સ્વરાચીની માય વખતે ગમે એટલું કરજો તમારું બધું કર્મ અને બધું જ સત્કર્મ અવર્થે જાય સદગુરુએ મેન્ડ આપી એ ભજન કરો મર્યાદા રાખો બસ મહાન પુરુષ ની મોટા પુરુષની મર્યાદા ખુલે તમારા અંતરના દ્વાર મર્યાદા ગુરુ શિષ્ય નો નાતો એક અવલૌકિક છે ઈશ્વર નો નાતો અવલૌકિક છે બાપ સંસારના નાતા જેવો નાતો નથી આ પણ આ નાતામાં કોક કોક નાતા આ નાતામાં કોક કોક નાતા સમજાણું ને અન અમુક શોર્ટકટ નાતા કઈક કઈક નાતા કાઈ લેવા દેવા બબ મુંબઈ અમે રહેતા કાર કારક જાતાતી સાલીમ રહેતા ત્યાં ઉતરાતા હતા પછી एसटी ઓફિસ જેવું બાથરૂમ હોય એમાં ડોલ કોળામ લેવાની નાવાનું ગંગા નાયા જમના વાહો કરો રે ને આવી દીવાલ પર લે એમાં શું નાતા સમજવાનું આ વાત હું આપણે ગુરુ શિષ્યના નાતા અમે બીજમાં આવી તમનો ભાડો બાપુ લે મારે જોવો કઈક કઈક નાતા વ્યવહારમાં ચોવીસ કલાક રહેતા સંસારમાં ધંધામાં રહેતા ભોગોમાં રહેતા અહીં સેવા કરવાની એક કલાક આવવાનું બાપુ કામ છે મને સેઠ નો રજા આપે પોતે શેઠ હોય એ કે કારીગરો આખે આખો નાતો સોડવો હોય ને કઈ કરવું જ પડે આખે આખો નાવું પડે નક્કી જ માથા હોય ગુરુના બોલની તોલ કરવો પડે એટલે હા હેલા મહેલું છે કેમ કે ભાઈ રે જેને માં આ વેળા આ સમયની એને આ વેળાની વર્તન જીવનની ભૂતના શરણે આખો ભણે અને થઈ ગયા અમરાપુર આના શરીરે કરી આના દેશમાં રહી આની આ ભક્તિ કરી અને એને કીધું અમરાપુરની પાસે સુરતા સદગુરુ એ ક્યાં સદગુરુનો વાત ક્યાં છે અમરાપુરમાં અને અમરાપુર એટલે ક્યાં જે ઘટ માય રામ ભરોસો તે ઘટ વૈકુટ જેવું તમને ગુરુ ગુરુના વસન માટે ભરોસો હોય તમારું ઘટ જ અમરાપુર છે બહાર ની જવાનું દેખા દેખી કરવા જાય તો અધુરિયાના ના હાથમાં લઈને કુએ પડવા જાય ગુનકા બેટો બાપ કોને કેવા જાય અને પછી કીધું માવઠાના મેં કણબીજ નો થાય સતી તોરલ સતી તોરલ જેસલ નહીં થાય તો એવા રે ભક્તોના આરાધે ધણી મારો આવતા કામ એના ભક્તો ના કરવા સાડા બાર વાગ્યા વાણી તો બહુ બીજી સરસ છે પ્રેમભાઈ બીજી ગાય તો બહુ અવલૌકિક વાણી છે રે વિચારી વસન વિચારી ઉતરીએ એ છે ને નેત મને થોડા કક્ષ રૂપ લે નો પછી ક્યારેક સમય આવશે આપણે કૃષિ વાત તો દર્શન કરવાના જેને બાકી છે હળવેકથી હળવે હળવે કરતા દર્શન કરવા જાઉં બે શાંતિથી એકાદ બે વજન કરીશું હળવે હળવે જઈજ ત્યાં તો આમ તો શાર શ્યાર બે હોતો ની થાકત તો એ નહી છે ભૂતનાથની વાણી થોડી ઘણી આપણે એની વાત કરી પૂર્ણ વાત તો સમય સંજોગ થઈ શકે જીવનની માલપા બહોતમાંથી થોડુંક લેવી એની માલપા જગત ઈશ્વર જગત ભૂમિકા સાર બતાવી જીવ ઈશ્વર જગત માયા અને પરિબ્રમ્મ પરમાત્મા ઓળખવા માટે આ મહાપુરુષોની એક વાણી કાપી થઈ જાય પણ આપણું જીવન જ્યારે સાર્થક થાય જીવનની માયલપા ઉતરે અને એક જ વસન ઉતરી જાય અંદર જેમ દવા અંદર ને રોગ હોદી ફૂગી જાય કોઈ પણ પેની દુખતી હોય ને મુખમાંથી જેમ દવા પીને જેમ પેની હોદ્ધી હડા કરીને દુખાવો મટાડી દે એમ સદગુરુનું વસન નક્ષિક હૃદયની મહેનપા ભરાઈ જાય તો જન્મ મરણ જાય ને જીવન આપણું ભૂતનાથ જેવું જ થઈ જાય અને